पठाणकोट हुमलाना मास्टरमाइंडनी पाकिस्तानमां हत्या थई छे। एनआईएना मोस्ट वोन्टेड लिस्टमां शामिल हतो आ आतंकवादी। पठानकोट हुमलाना मास्टरमाइंड शाहिद लतीफ ने पाकिस्तान ना सियालकोट में ठार करवामां आव्यो छे। शाहिद लतीफ एनआईए नी मोस्ट वोन्टेड लिस्ट में शामिल हतो। मीडिया रिपोर्ट्स अनुसार अजाण्या लोकोए लतीफ पर गोळीबार कर्यो। 2016 में जैश ना आतंकवादीओए पठानकोट ना एरबेस पर हुमलो कर्यो हतो, जेमां 7 जवानो शहीद थया हता। एनकाउंटर 36 कलाक सुधी चाल्यो अने 3 दिवस सुधी कॉम्बिंग ऑपरेशन चालू रह्युं। शाहिद लतीफ आतंकवादी संगठन जैश ए मोहम्मद नो मुख्य सभ्य અને 2 જાન્યુઆરી 2016 ના રોજ પઠાણકોટ હુમલાનો માસ્ટર માઇન્ડ હતો। તેણે જૈશના 4 આતંકવાદીઓને પઠાણકોટ મોકલ્યા હતા। લતીફ પર 1999માં ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન હાઇજેક કરનારા આતંકવાદીઓમાં શામેલ હોવાનું પણ તેની પર આરોપ છે। એરબેઝ પર આ હુમલો 2 જાન્યુઆરી 2016 ના રોજ થયો હતો। ભારતીય સેનાના યુનિફોર્મમાં સજ્જ આતંકવાદીઓએ તેને અંજામ આપ્યો હતો। આ તમામ રાવી નદી થઈને ભારત પાકિસ્તાન બોર્ડર પર આવ્યા હતા। ભારતીય વિસ્તારમાં પહોંચ્યા બાદ આતંકવાદીઓએ કેટલાક વાહનોને હાઇજેક પણ કર્યા હતા અને તેઓ પઠાણકોટ એરબેઝ તરફ આગળ વધ્યા હતા। કોંગ્રેસની ઇલેક્શન મીટિંગમાં છત્તીસગઢના સીએમ રમી રહ્યા હતા કેન્ડી ક્રશ, ભાજપે કર્યા પ્રહારો। ચૂંટણી પંચે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે, ત્યારે બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ બઘેલ સરકાર પર પ્રહાર કર્યો હતો। અમિત માલવિયાએ જણાવ્યું કે કોંગ્રેસના કેટલાક નેતાઓ ચૂંટણી સંબંધિત મીટિંગ કરી રહ્યા હતા અને તેમની બાજુમાં બેઠેલા છત્તીસગઢના સીએમ મોબાઈલ પર કેન્ડી ક્રશ રમી રહ્યા હતા। માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આની એક પોસ્ટ પણ શેર કરી છે। ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસની ચૂંટણી મીટિંગની કથિત તસવીરો શેર કરતી વખતે લખ્યું કે છત્તીસગઢના સીએમ પણ નિશ્ચિંત છે, તેમને ખ્યાલ છે કે કેટલીય માથાકૂટ કરી લઈએ પરંતુ સરકાર તો બનવાની નથી અને કદાચ એટલે જ કોંગ્રેસના ઉમેદવાર પસંદગીને લગતી બેઠક પર ધ્યાન આપવાના બદલે તેમણે કેન્ડી ક્રશ રમવાનું યોગ્ય માન્યું। તો આ કટાક્ષ પર છત્તીસગઢના સીએમએ પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું, ગઈકાલે મીટિંગ પહેલા એક ફોટો મળ્યો જેમાં હું કેન્ડી ક્રશ રમી રહ્યો હતો, હવે ભાજપને તેના પર વાંધો છે। અગાઉ ભાજપને વાંધો હતો કે હું શા માટે કાર્ડ ચલાવું છું, હું ગિલ્લી ડંડા શા માટે રમું છું, છત્તીસગઢ ઓલિમ્પિક રાજ્યમાં શા માટે યોજાઈ રહી છે। સીએમએ વધુમાં કહ્યું કે ખરેખર તેમને મારી હાજરી સામે જ વાંધો છે, પરંતુ છત્તીસગઢના લોકોએ નક્કી કરે છે કે કોણ રહેશે અને કોણ નહીં। હું ગેડી પર ચડીશ અને ગિલ્લી ડંડા પણ રમીશ, કેન્ડી ક્રશ પણ મારી ફેવરિટ ગેમ છે, ગેમનું યોગ્ય લેવલ પાર કરી લીધું છે અને તે ચાલુ રહેશે, બાકી છત્તીસગઢના લોકો જાણે છે કે કોને આશીર્વાદ આપવા જોઈએ। તો રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખ બદલાય છે, હવે 23 નહીં પરંતુ 25 નવેમ્બરે યોજાશે રાજસ્થાનમાં મતદાન। રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીની તારીખ બદલવામાં આવી છે। અગાઉ 23 નવેમ્બરે ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે 25 નવેમ્બરે મતદાન યોજાશે। મતગણતરીની તારીખમાં કોઈ બદલાવ નથી કરાયો। 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ 3 ડિસેમ્બરે જાહેર થશે। મહત્વનું છે કે જ્યારે 23 નવેમ્બરે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી તે બાદ જુદા જુદા રાજકીય દળો સામાજિક સંગઠનોએ ચૂંટણીની તારીખ બદલવામાં આવે તેવી રજૂઆત કરી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ તારીખ બદલવા અંગે માંગ કરવામાં આવી। મહત્વનું છે કે 23 નવેમ્બરે રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં લગ્ન સમારંભ યોજાવાના છે, તેવામાં મતદાન ઊંચું થવાની શક્યતા રહેવાને કારણે આખરે તારીખ બદલવામાં આવી છે। ચૂંટણી પંચે તારીખ બદલવા અંગે જે નોટિફિકેશન બહાર પાડ્યું છે તેમાં આ વાતનો ઉલ્લેખ કરાયો। મહત્વનું છે કે 5 રાજ્યોની 679 વિધાનસભા બેઠક પર 9 ઓક્ટોબરે ચૂંટણીની તારીખ જાહેરાત કરવામાં આવી છે। મધ્યપ્રદેશની 230, રાજસ્થાનની 200, તેલંગાણાની 119, છત્તીસગઢની 90, મિઝોરમની 40 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે। અમદાવાદમાં પ્રજાના પૈસાનો વેડફાટ થતો દેખાઈ રહ્યો છે, રોંગ સાઈડ ટ્રાફિક રોકવા માટે બનાવેલા બમ્પ ગાયબ થયા છે। અમદાવાદમાં પ્રજાના પૈસાનો વેડફાટ જોવા મળ્યો છે, જેમાં રોંગ સાઈડ ટ્રાફિક રોકવા માટે બનાવેલા બમ્પ ગાયબ થઈ ગયા છે। તેમાં નારણપુરામાં લગાવેલા ટાયર કિલર બમ્પ માત્ર 3 જ માસમાં ગાયબ થઈ ગયા, કેટલાકના સ્પાઇક ગાયબ થયા તો કેટલાક ઢીલા પડી ગયા છે। નવતર પ્રયોગની તંત્ર જાળવણી ન કરી શક્યું, આ નવતર પ્રયોગ એકદમ ફેલ ગયો।
શહેરમાં માત્ર 3 જ મહિનામાં આ ટાયર કિલર બમ્પની દશા સામે આવી છે. તેમાં કિલર બમ્પની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠ્યા છે, કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા સાવ લો ક્વોલિટી વાપરવામાં આવી હોય તેવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે, અને જે બહાને પ્રજાના પૈસાનો વેડફાટ થયો. તાજેતરમાં જ અમદાવાદમાં ટાયર કિલર બમ્પ ફિટ કરવામાં આવ્યા હતા. ટાયર કિલર નામ છે એટલે વાહનનું ટાયર ફાડવાનો ઉદ્દેશ્ય તો બિલકુલ ન હતો, ઉદ્દેશ્ય લોકોને રોંગ સાઈડમાં આવતા અટકાવવાનો જ હતો. કારણ કે રોંગ સાઈડમાં બેફામ વાહન ચલાવવું એ પણ ટ્રાફિક વ્યવસ્થાને અવરોધરૂપ હોય છે. અગાઉના એક રિપોર્ટ પ્રમાણે ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ ઇન્સ્ટોલ કર્યા બાદ હવે શહેરની 23 જગ્યાએ તે લગાવવામાં આવવાના હતા, જેમાં હેબતપુર બ્રિજ, કારગિલ ચાર રસ્તા, સોલા બ્રિજ, ભાગવત ચાર રસ્તા, સોલા સિવિલ, YMCAનો સમાવેશ થવાનો હતો. પરંતુ હવે જોવું રહ્યું કે આગળ તંત્ર દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવી છે. સરદાર પટેલ સેવાદળ ગ્રુપ દ્વારા સર્વ સમાજ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. લવ મેરેજના કાયદામાં સુધારો લાવવો એ આ ચિંતન શિબિરનો હતો મુખ્ય મુદ્દો. કામરેજના એક ખાનગી રિસોર્ટ ખાતે સરદાર પટેલ સેવાદળ ગ્રુપ દ્વારા સર્વ સમાજ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એસપીજીના લાલજી પટેલ સહિત રાજ્યના 60થી વધુ વિવિધ સમાજના પ્રમુખોએ ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો. ચિંતન શિબિરનો મુખ્ય મુદ્દો લવ મેરેજના કાયદામાં સુધારા બાબતનો હતો. અને એ સમર્થનની અંદર દીકરીના લગ્નની નોંધણી ગામ લેવલે અથવા શહેર લેવલે જોવાનો વિસ્તાર આપતો ત્યાં કરવામાં આવે, જે લગ્ન નોંધણી થતી હોય એની ચકાસણી કરવામાં, સાચી ચકાસણી કરવામાં આવે, અને મા બાપની સહી ફરજિયાત કરવામાં આવે. મુદ્દો એ સર્વ સમાજના તમામ આગેવાનોએ કર્યો. સંવિધાન એનું કામ કરશે અને અમે અમારું કામ કરીશું. ચિંતન શિબિરમાં ભાગ લેવા આવેલા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ રાસી શેખાવતે મીડિયાને જણાવ્યું હતું કે લગ્ન નોંધણીના જે કાયદા કાનૂનમાં જે ઉદાહરણ જે સુધારો કરવાની જે અમારી આવશ્યકતા છે એને અમે કરાવીને જ જંપીશું, અને આવશ્યકતા પડશે તો આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે, અને આવશ્યકતા પડશે તો જે વિધાનસભા છે એને ઘેરવાની પણ અમારી તૈયારી છે. તો અમે બિલકુલ શામ દામ દંડ અને ભેદ તમામ તૈયારીમાં અમે મેદાનમાં ઉતર્યા છીએ. છેલ્લા 10 મહિનાથી આ કાયદાના 4 મુદ્દાઓ પર સુધારા માટેની માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્ય બહારના 60 જેટલા અલગ અલગ સમાજના પ્રમુખોએ ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો અને પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. વિધિ કરવાના નામે લોકોને ફોન કરી અને છેતરનાર ટોળકી જામનગર ધારાસભ્યની સતર્કતાથી ઝડપાઈ છે. શું છે વધુ વિગત જોઈએ અહેવાલમાં. હાલના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા ફેલાવતા લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરમાં વિધિની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ ઝડપી પાડવામાં આવી. એમએલએ દિવ્યેશ અકબરીને વિધિ કરાવવાની લાલચ આપી હતી અને એમએલએને વિધિ કરાવવાના બહાને 51,000 પણ માંગ્યા હતા, જેથી ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે ધારાસભ્યને આ લોકો સાથે વધુ વાતચીત ચાલુ રાખવા માટે વિનંતી કરી હતી, જે બાદ ધારાસભ્યે 4 દિવસ સુધી અલગ અલગ બહાના બનાવીને આજે ઠગબાજો સાથે વાતચીત ચાલુ રાખી હતી. તેમણે પૈસા લેવા માટે જામનગર પણ બોલાવવામાં આવ્યા હતા. ટોળકી સાધુનું નામ ખોટું બતાવતા હતા અને પકડાયેલા શખ્સો જૂનાગઢમાં એક સાધુનું નામ બતાવતા હતા, જેઓ દિગંબર જૈન મુનિ છે. તેઓ તેમની સાથે વાત કરાવવાના નામે ખોટી વાત કરતા હતા અને આવી રીતે લોકોને વિધિ કરાવવાના બહાને શીશામાં ઉતારતા હતા. પરંતુ ધારાસભ્યને શંકા ગઈ હતી અને આખો ભાંડો ફૂટી ગયો હતો. જે એસટી ડેપો પર એલસીબીએ આ ટોળકીના 3 સભ્યોની અટકાયત કરી હતી, જેમાં અમરેલીના મોહમ્મદ ઉર્ફે મુન્નો ટાઈગર, અંજુમન જુણેજા અને અભય સોમાણી નામના 3 વ્યક્તિઓની પૂછપરછ કરતા તેઓએ 2-4 દિવસથી જ આ કામ ચાલુ કર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું, જેથી એલસીબીએ તેમની અટક કરી અને સીટીએ ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા અને આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો ભારત પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચને પગલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ અને સમીક્ષા કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મુલાકાત કરી હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમિશનર જીએસ મલિક સહિતના એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ અને આઈબીના અધિકારીઓ સાથે તેઓએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા કરી હતી. સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા પ્રેક્ષકોની સિક્યોરિટીથી લઈને તેમની બેસવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે તેવું ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું. મેચ જોવા આવનાર સૌ લોકો સ્ટેડિયમમાં સારી રીતે મેચને એન્જોય કરી શકે તે માટે ગૃહ વિભાગ દ્વારા બધા જ વિભાગો જોડે મળીને મેચની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
મેચના આયોજકો દ્વારા હાઇડ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. મેચ જોવા ગુજરાત આવનાર મહેમાનો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ પાણી પીવાની સલાહ પણ ગૃહરાજ્યમંત્રીએ આપી. મેચ દરમિયાન હાઇડ્રેશનની વ્યવસ્થાઓ તમારા સૌ લોકો માટે જ્યારે સ્ટેડિયમ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે તેને ભરપૂર પાણી આ ગરમીના કારણે પીતા રહેવું જેથી કોઈ બી પ્રકારનું ડિહાઇડ્રેશનની સમસ્યા મેચ દરમિયાન આવે નહીં. એરપોર્ટથી લઈને ક્રિકેટ ટીમ જ્યાં રોકાવાની છે તે હયાત હોટલમાં પણ 5 દિવસ સુધી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેચના દિવસે ફ્લાઇટની અવરજવરમાં પણ વધારો રહેશે. મેચના દિવસે અમદાવાદમાં એક જ દિવસમાં 300 થી વધુ ફ્લાઇટનો અમદાવાદ એરપોર્ટ પર ધસારો જોવા મળશે.